क्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्ष समग्र धर्म सभा 22 मे ना रोज કાશિયાના સંત રીટાનો તહેવાર ઉજવે છે. આજે હું તમને સંત વિશે જણાવવા માંગુ છું જેમને સેન્ટ ઓફ ધ ઇમ્પોસિબલની ઉપાધિ મળી છે. સંત રીટાનો જન્મ 1381માં થયો હતો. તેમના માતા પિતા ખેડૂત હતા અને ખ્રિસ્તી વિશ્વાસી હતા. તેમના લગ્નના ઘણા વર્ષો પછી પ્રાર્થના દ્વારા તેમને એક સંતાનની પ્રાપ્તિ થઈ હતી. તેમણે તે સંતાનનું નામ રીટા રાખ્યું. તેમના માતા પિતાએ તેમનું લગ્ન પોલ ફર્ડિનેટ નામના યુવક સાથે કર્યું. સંત રીટા લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમના પતિ શરાબી હતા અને રીટા ઉપર ઘણો અત્યાચાર કરતા હતા. પરંતુ સંત રીટા હંમેશા પ્રાર્થના કરતા હતા અને રોજ મિસમાં ભાગ લેવા માટે પોતાના બંને બાળકો સાથે દેવળમાં જતા હતા. દેવળમાં જઈને સંત રીટાએ પ્રાર્થના કરતા હતા કે પોતાના પતિનું હૃદય પરિવર્તન થઈ જાય અને ઈશ્વરે તેમને એવું વરદાન આપ્યું કે તેમના પતિનું મન પરિવર્તન થઈ ગયું. પરંતુ થોડા વર્ષો પછી તેમના પતિનું મૃત્યુ થઈ ગયું અને તેમના બંને પુત્રોનું બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું. છતાં પણ સંત રીટા પોતાના જીવનમાં પ્રાર્થના કરતા રહ્યા. તેમને મનમાં ઈચ્છા જાગૃત થઈ કે તે એક સાધ્વી બને. જ્યારે સંત રીટા 30 વર્ષના હતા ત્યારે તેમણે સિસ્ટર બનવાનો નિર્ણય કર્યો અને તે ઈશ્વરને એ જ પ્રાર્થના કરતા હતા. જ્યારે તે એક દિવસે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તેમના જીવનમાં ચમત્કાર થયો. ઈશ્વરે જાતે તેમને કોન્વેન્ટ સુધી લઈ ગયા જ્યાં તેમની ઓગસ્ટિન સિસ્ટર્સે સ્વીકાર કર્યો અને સંત રીટાએ ઓગસ્ટિયન મંડળમાં પ્રવેશ કર્યો. પોતાના જીવનમાં તે હંમેશા પ્રાર્થના કરતા રહ્યા. ઓગસ્ટિયન મંડળમાં જોડાયા પછી સંત રીટાએ પોતાનું સંપૂર્ણ જીવન પોતાના આત્માને પવિત્ર શાંતિ મળે તે માટે પ્રાર્થનામય રીતે પસાર કર્યું. તેમના જીવન સાથે સંકળાયેલ એક વાત હું તમને જણાવવા માગું છું. ઈસવીસન 1442ની વાત છે. જ્યારે સંત રીટા કૃષ્ણની સામે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તે એ પ્રાર્થના કરી રહ્યા હતા કે તે પોતાના જીવનમાં પ્રભુ ઈશુના કષ્ટો દુઃખોનો અનુભવ કરે. ત્યારે ત્યાં એક તેજ રોશનીનો પ્રકાશ પ્રગટ્યો અને ક્રૂસ પર પ્રભુ ઈશુના કાંટાળા મુગટમાંથી એક કાંટો નીકળીને સંત રીટાના માથા પર પડ્યો અને તેમના માથા પર એક ઘા પડ્યો. આ ઘા 8 વર્ષ સુધી એવો ને એવો જ રહ્યો. જ્યારે સંત રીટાને આ ઘા પડ્યો ત્યારે તે આ ઘાને આનંદથી સ્વીકાર કરતા રહ્યા અને હંમેશા તે પ્રાર્થનામય અને શાંતિપૂર્ણ અને આનંદિત રહ્યા. તે વિચારતા હતા કે પ્રભુ ઈશુના દુઃખોનો તે હવે અનુભવ કરી શકે છે. ઈસવીસન 1450માં તે તીર્થયાત્રા પર ગયા અને 22 મે 1457માં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમને સેન્ટ ઓફ ધ ઇમ્પોસિબલની ઉપાધિ આપવામાં આવી કારણ કે તેમના નામથી પ્રાર્થના કરવાથી લોકોના જીવનમાં અનેક ચમત્કારો થયા છે જે કદી સંભવ ન હતા. 24 મે 1900માં સંત પોપ લિયો 13માએ તેમને સંત જાહેર કર્યા. આવો ખ્રિસ્માવાલા ભાઈઓ બહેનો, આજે આપણે કાશિયાના સંત રીટાની મધ્યસ્થી દ્વારા બધી મહિલાઓ અને પીડિત બાળકો માટે પ્રાર્થના કરીએ. જય શ્રી અમીન.